પૈસા લઈને પ્રશ્નો પૂછવા બદલ TMC સાંસદ મહુઆ મોઇત્રાની લોકસભાની સદસ્યતા જતી રહી છે. લોકસભામાં પસાર કરાયેલા પ્રસ્તાવને બહુમતીથી સ્વીકારવામાં આવ્યો હતો અને તે પહેલા તેમને બોલવાની તક મળી ન હતી. આજે બપોરે 12 વાગ્યે મહુઆ મોઇત્રા પર એથિક્સ કમિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તેને સંસદમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પછી ગૃહમાં જોરદાર હંગામો થયો અને ત્યારબાદ 2 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ. ત્યારબાદ લગભગ 1 કલાક સુધી ચર્ચા ચાલી અને મતદાન બાદ મહુઆ મોઇત્રાને બહાર કરી દેવામાં આવ્યા. લોકસભાનું સભ્યપદ છીનવી લેવાયા બાદ મહુઆ મોઇત્રાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે એથિક્સ કમિટીને કોઈને બહાર કરવાની કોઈ સત્તા નથી. આ તમારા ભાજપ અંતની શરૂઆત છે. મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. મેં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની સજા મને મળી છે. આજે સંસદમાં પ્રવેશતા વખતે તેમણે કહ્યું હતું કે મા દુર્ગા આવી ગઈ છે. હવે આપણે જોઈશું જ્યારે કોઈ વ્યક્તિ પર વિનાશ આવે છે ત્યારે સૌથી પહેલા અંતરાત્મા મરી જાય છે. તેમણે વસ્ત્રારણ શરૂ કર્યું. હવે તમે મહાભારત કારણ જોશો.